અને દોસ્તો ચોક્યું છે 250 એકરમાં પથરાયેલો આ મહોત્સવ દોડવાનું ચાલું છે. ભજીયાનો સ્ટોક તમે લાગે છે, બધો સ્ટોક આ છે, તેલ ખૂબ સરસ રીતે અને જે અત્યારે સરસ મજાની દોસ્તો ગોઠવી દેવામાં આવેલી છે. અને સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો ફાઇનલી દોસ્તો અત્યારે ભુજની અંદર છીએ ને, ભુજની અંદર દોસ્તો શ્રી સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર દોસ્તો અત્યારે અમે છીએ અને વિડીયોની અંદર આપણે પૂરું નિહાળશું, તો અમારી સાથે આગળ વિડીયોમાં તમે બન્યા રહેજો. જય સ્વામિનારાયણ. ભુજ મંદિર સ્થાપિત શ્રી નરનાળદેવ દ્વિશતાબ્દી મહોત્સવ આજે ખૂબ જ ધામધૂમથી અહીંયા ઉજવાઈ રહ્યો છે. ગુજરાત, ભારત અને વિશ્વભરમાંથી લાખો લોકો આ ઉત્સવને માણવા માટે પધાર્યા છે. 250 એકરમાં પથરાયેલો આ મહોત્સવ અનેકવિધ આયોજનો દ્વારા ખૂબ જ સુશોભિત પામ્યો છે. આજે અહીંયા આ ભોજનાલયમાં દરરોજ 1-1.5 લાખ માણસો દરરોજ પ્રસાદ લે છે, કથાનું શ્રવણ કરે છે, ગૌસેવા આધારિત ખેતી પ્રદર્શન જેવા અનેક આયોજનો આ ઉત્સવમાં હાથ ધરાયા છે, જે આ કચ્છનું એક આગવું વિશેષ આ ઉત્સવનું નજરાણું બની રહ્યું છે. જય સ્વામિનારાયણ. દોસ્તો આ મારી પાછળ છે તે કઢીનો મોટો ટોપ છે અને બહુ જોરદાર ટોપ છે. કોમેન્ટમાં કહેજો કે આ કઢીનો ટોપ છે, અંદાજે કેટલા લોકો જમી શકે છે? ને બે ટોપ છે, આપણે નજીક જઈને જોઈએ કે બીજો ટોપ પણ આખો ભરેલો છે, તો તે પણ આપણે નિહાળીએ. દોસ્તો આજે આપણે પહેલું ડ્રોમ હતું એ હજી રસોડું આખું લીધું છે, હજી આવા 3 ડ્રોમ બાકી છે, તો તે પણ નિહાળવાના છે, તો નજીક જઈને બતાવી દો તમને આ કઢી છે તે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ છે કઢીના મોટા મોટા તપેલા, અને તપેલાની અંદર દોસ્તો છે આ કઢી. તમે જોઈ શકો છો કે આવા 3-4 તપેલા છે અને આ કઢી બની રહી છે. અને ત્યાર પછી દોસ્તો જે આ પણ 23 કઢી છે, તમે જોઈ શકો છો એ બહુ જોરદાર રસોડું અને આયોજન છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી હવે આપણે જઈશું બીજા ટોમમાં. અને દોસ્તો હાલ આપણે જે દોસ્તો જે બીજું ટોમ છે તેની અંદર દોસ્તો આપણે આવી ગયા છીએ. અને દોસ્તો અહીંયા પણ બધી જુદી જુદી આઈટમો બની રહી છે, તમે જોઈ શકો છો કે અહીંયા ચટણી અત્યારે ત્યારે થઈ ગયેલી છે અને બધી અલગ અલગ આઈટમમાં અને ગુંદીમાં વાપરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો કે આવી રીતનું દોસ્તો બધી અલગ અલગ કામ થઈ રહ્યું છે. તો હાલો હું તમને આ ટોમની અંદર જે કાંઈ છે તમે વસ્તુ દોસ્તો આ વિડીયોની અંદર બતાવીશ, તો તમે વિડીયો ખેત સુધી જોતા રહેજો. અને દોસ્તો આ ટોમની અંદર દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુંદીનો સ્ટોક કરી લીધેલો છે અને આવા તો ઘણા બધી દોસ્તો ચોકીયું છે, તેની અંદર દોસ્તો અલગ અલગ બધી ચોકીયું છે ગુંદીની છે, તમે ભરેલી છે તમે જોઈ શકો છો. અને આ દોસ્તો તમે જોઈ શકો છો કે શીરો છે, તે પણ દોસ્તો બનીને તૈયાર થઈ ગયો છે અને આ બાજુ બનવાનું ચાલુ છે, તો તમને બતાવું કે કેવી રીતનું બને છે શીરો. તો કંઈક આવી રીતનો દોસ્તો બને છે શીરો, તમે જોઈ શકો છો જે અત્યારે અહીંયા 3 તવ્યા ચાલુ છે શીરો બનાવવા માટેના, જોઈ શકો છો કેવી રીતનું બનાવે છે શીરો. અને દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે હાંટા પર બની રહ્યા છે અને ચટણીમાં બોળીને અંદર રાખે છે, તમે જોઈ શકો છો કે બધી માવડી છે તે આટા બનાવી રહી છે અને બધી અલગ અલગ ટીમો છે, તમે જોઈ શકો છો. અને અહીંયા દોસ્તો કરવામાં આવેલો છે ભજીયાનો સ્ટોક, તમે જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે દોસ્તો અહીંયા સ્ટોક કરેલો છે અને ઉપર છે કેરેટમાં છે તે આટા છે અને દોસ્તો અહીંયા બની રહી છે ચટણી, તમે જોઈ શકો છો જે ખાટી આંબલીની. ત્યાર પછી દોસ્તો અહીંયા છે ચણાનો સ્ટોક, તમે જોઈ શકો છો કે કેટલા બાઉન ભર્યા છે. અને ત્યાર પછી દોસ્તો અહીંયા છે કોથમરી અને અહીંયા છે ટમેટાં અને જે આ કેરેટ ભરેલા છે તે દોસ્તો બટાકાના છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે સેવડાનો સ્ટોક છે અને ગાડી આવી ગઈ છે જે ટ્રેક્ટરમાં લાવે છે બધો સ્ટોક તે છે. અને અહીંયા બટાટા બાફવાનું ચાલુ છે, જોઈ શકો છો આવી રીતના કંઈક બટેટા બાફે છે. અને આ છે તેલ, જોઈ શકો છો. અને દોસ્તો આ છે બીજો ડોમ જે રસોડાનો, તેની અંદર દોસ્તો આવી રીતનું કંઈક વ્યૂ આવે છે. અને સામે તમે જોઈ શકો છો કે સ્ટીલનો પણ અહીંયા કેટલો સ્ટોક છે અને આ બધા જ ડબ્બા તમે જોઈ શકો છો કે તેલના છે, જોઈ શકો છો તમે કે આવી રીતનું કંઈક તેલ
ટાંકીઓમાં લેતા હોય છે અને આ બાજુ ડબ્બા તોડવાનું ચાલુ છે અને ત્યાં તમે જોઈ શકો છો કેટલો સ્ટોક છે જે તેલના ડબ્બા છે તે પુષ્કળ પ્રમાણની અંદર દોસ્તો અહીંયા તેલનો પણ જથ્થો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે ચૂરમા બની રહ્યું છે અને અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો કે માવડી છે તે સેવા કરી રહી છે ખૂબ સરસ રીતે અને ચૂરમો હલાવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને આ બાજુ દોસ્તો ચૂરમો છે તે સાળી રહી છે અને દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા જે વહેલા ગાંઠ સાથે તેનો દોસ્તો ટોક કરવામાં આવેલો છે અને દોસ્તો તમે જોઈ શકો છો કે કેટલો સ્ટોક છે અને દોસ્તો જે આ સ્ટોમ છે તેની અંદર દોસ્તો બધી મીઠાશ બનાવવામાં આવે છે અને અહીંથી જો તો જે ભોજનશાળા છે ત્યાં લઈ જવામાં આવે છે આવી રીતની દોસ્તો લારીઓ ભરીને ટ્રેક્ટર વડે ત્યારે દોસ્તો પૂરું પડે છે અહીંનું રસોડું અને અહીંયા તમે જોઈ શકો છો તે દોસ્તો બધા જ લાડુ છે અને તમે જોઈ શકો છો કેવી રીતના બધા ગોઠવેલા છે જે ડીશોની અંદર અલગ અલગ રીતે તમે જોઈ શકો છો અને આવી જ રીતના દોસ્તો આખો સ્ટોમ છે તેની અંદર દોસ્તો તમે જોઈ શકો છો કે બધી તૈયારી અને કેવો સ્ટોક કરી લેવામાં આવેલો છે ત્યાર પછી દોસ્તો આ બાજુ તમને બતાવું તો આ જ બાજુ બધા જ લાડવાનો સ્ટોક છે અને આ સાઈડ પણ તમે જોઈ શકો છો કે કેવી રીતનો જે ગોઠવેલા છે બધા કેરોટની અંદર બધો માલ અને આ બાજુ દોસ્તો બધી મીઠાઈ છે તમે જોઈ શકો છો કે કેવી સરસ મજાની દોસ્તો ગોઠવી દેવામાં આવેલી છે અને કેટલો પુષ્કળ પ્રમાણમાં દોસ્તો ટોક કરી લેવામાં આવેલો છે જોઈ શકો છો જે આખો સ્ટોમ છે તેની અંદર દોસ્તો આવી જ રીતની બધી મીઠાઈ જ બને છે જોઈ શકો છો તમે અને દોસ્તો જે આ સ્ટોક છે અને આ રસોડું દોસ્તો ભુજની અંદર સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવની અંદર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો